भरूचना पश्चिमी विस्तारनी सोसायटीमां लो वोल्टेज अने पावर कापनी समस्याना मुद्दे विपक्षना सभ्यो साथे स्थानिकोए वीज कचेरी खाते हल्लाबोल करी उग्र रजूआत करी हती। भरूचना पश्चिम विस्तार में अनेक सोसायटी आवेली छे ज्यां लांबा समय थी लो वोल्टेज सहित वारंवार पावर कापनी समस्या छे, जे अंगे वीज कंपनीना अधिकारीओने रजूआत करवा छतां पण कोई कार्यवाही करवामां आवती नथी। तेथी आखरे कंटाळीने विविध सोसायटीना अग्रणीओए पालिका विपक्षना आ विस्तारना सभ्यो एवा विपक्षी नेता समसाद अली सैयद दंडक, हेमेंद्र कोठीवाला, सभ्य इब्राहिम कलकल साथे पांचबत्ती स्थित वीज कचेरी खाते हाय हायना सूत्रोच्चार साथे हल्लाबोल करता वातावरण गरमायुं हतुं। आ मुद्दे वीज कंपनीना कार्यपालक इजनेर ने उग्र रजूआत करी लो वोल्टेजना कारणे उनाळामां बाळको अने वृद्धो साथे भारे हालाकी पड़ी होवानुं जाणવામાં સાથે વીજ ઉપકરણોને નુકસાન થતું હોવાની તેમજ આડેધડ વીજ પ્રવાહ ખોરવાતા કોઈ યોગ્ય જવાબ પણ આપતા ન હોવાય અંગે પણ ઉગ્ર રજૂઆત કરી હતી। આ સમસ્યાનું નિવારણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમગી પણ ઉચ્ચારવામાં આવી હતી। વીજ કચેરીના ઇજનેર દ્વારા રહીશોને રજૂઆતના પગલે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતા રહીશોને હાલાકી દૂર થવાની આશા બંધાઈ હતી। આજે ભરૂચમાં જે વિદ્યુત બોર્ડ છે ત્યાં આગળ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓના આગેવાનો આવેલા છે, કારણ કે એમને ઘણી તકલીફ છે। 3 મહિનાથી અમે જોઈ રહેલા છે કે રાતે લાઇટ જાય, 2 કલાક સુધી લાઇટ આવતી નથી અને વોલ્ટેજ અપ એન્ડ ડાઉન થાય, અપ ડાઉન થાય, એના માટે ઘરના સાધનો પણ બધા બળી ગયેલા છે, બળી જાય અને એની વારંવાર ફરિયાદ કરવા છતાં ગુજરાત વિદ્યુત બોર્ડ તરફથી કોઈ પણ જાતની કામગીરી થતી નથી। એના માટે સ્થાનિક માણસો આવેલા છે અને અમે વિપક્ષ તરીકે એમની સાથે આવીને રજૂઆત બી કરેલી છે, આગળ પણ 4-5 વખત સુધી રજૂઆત કરેલી છે, પણ પરિણામ આવતું નથી। એના માટે આજે અમે એક અલ્ટિમેટમ આપવા આવેલા છે કે જો હવે તમે આ વિસ્તાર પણ ધ્યાન આપશો નહીં આપો તો પછી અમારે જલદ આંદોલન આપવા પડશે, કારણ કે લાઇટ જેવી સુવિધામાં માણસો તકલીફમાં છે અને તે તમે પૂરી કરી નથી શકતા તો તંત્ર માટે એક શરમજનક બાબત છે। જ્યારે લાઇટ બિલો નથી ભરતા તો તમે પોલીસ સાથે લઈને આવીને લાઇટ કનેક્શનો કાપી જાઓ છો, તો પછી એની સામું સુવિધાઓ પણ તે જ પ્રમાણે આપો, કારણ કે ઘણા વખત ત્યાં લોકો તકલીફમાં છે। કાળઝાળ ગરમીમાં લોકો પોતાના બાળકોને લઈને રાતે બહાર ઓટલા પર બેસીને રાત ગુજારે છે, તો પછી આ તંત્રને ખાસ મારી નિવેદન છે, માંગણી છે કે આ બાબતે ધ્યાન આપી ને જે કંઈ ડીપી વધારવાના હોય, ડીપીને ઉપર જે લોડ વધારવાનો હોય, અલગ કરવાનો હોય, જે કંઈ પ્રોસિજર હોય એ પ્રોસિજર ચાલુ કરી અને આગામી ચોમાસું આવે, ચોમાસામાં પણ જે મોન્સૂન કામગીરી કરવી જોઈએ તે થતી નથી, કારણ કે ઘણી જગ્યાએ ઝાડોમાંથી વાયરો જાય, એ જો વરસાદ આવશે, વાવાઝોડું આવશે ત્યારે એ વાયર ઉપર પડશે અને પાછા ફોલ્ટ ઊભા થશે, તો જી બોર્ડને મારી નમ્ર વિનંતી છે કે પ્રી મોન્સૂન કામગીરી પણ ટાઈમસર ચાલુ કરાવો।